विद्यार्थीनी बहनों ने मित्रों, आपणे एकमलक्षी अर्थशास्त्रना अभ्यासमां अत्यार सुधीमां जे अभ्यास कर्यो अने एमां जे छेल्ले अभ्यास कर्यो ए आपणे मूल्य सापेक्षता विषे अभ्यास कर्यो। मूल्य सापेक्षताना अभ्यासमां आपणे घणी बधी बाबतोनो बहु डिटेल्सथी अभ्यास कर्यो छे। એમાં છેક છેલ્લે આવક સાપેક્ષતા, પ્રતિ મૂલ્ય સાપેક્ષતા ત્યાં સુધીનો આપણે અભ્યાસ કર્યો, એટલે આખું મૂલ્ય સાપેક્ષતાનું જે આખું યુનિટ છે એ મૂલ્ય સાપેક્ષતાનું યુનિટ આપણા અભ્યાસમાં પૂરું થાય છે। એટલે આપણા આ એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસમાં આ જે પ્રશ્નપત્ર છે એમાં અત્યારે હું એનું જે ચોથું યુનિટ છે એ ચોથા યુનિટના અભ્યાસમાં આપણે શરૂ કરીએ છીએ। સામાન્ય રીતે ચોથા યુનિટની અંદર આપણે જે અભ્યાસ કરવાનો છે એમાં ઉત્પાદનના જુદા જુદા સાધનોનો અભ્યાસ કરવાનો છે। તમને ખ્યાલ છે ત્યાં સુધી ઉત્પાદનના અર્થશાસ્ત્રમાં ચાર સાધનો ગણાવ્યા છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક। અલબત્ત નિયોજક એ ઉત્પાદનના ચારે સાધનોના સંયોજનનું કામ કરે છે, એટલે નિયોજકની અગત્યતા ખૂબ છે, નિયોજકની કામગીરી મહત્ત્વની છે। ઉત્પાદનના ચાર સાધનોની અંદર જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એમાં આપણને ખ્યાલ છે ત્યાં સુધી અને સમજ છે ત્યાં સુધી શ્રમિક એ જીવંત સાધન છે અને બાકીના સાધનો છે જમીન, મૂડી, નિયોજકમાં શ્રમિક અને નિયોજક બંને જીવંત સાધનો છે। જમીન અને મૂડી પ્રમાણમાં જીવંત સાધનો ન ગણાવી શકાય, પણ શ્રમિક અને નિયોજક બંને જીવંત સાધન છે એમ કહેવાય। પ્રશ્ન અભ્યાસનો સૌથી મહત્ત્વનો એ છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવક જે છે એ દેશની કુલ રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનના ચારે ચાર સાધનોના સંયુક્ત સાહસનું પરિણામ છે। એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને આપણે ભેગી કરીએ તો એ દેશની કુલ રાષ્ટ્રીય આવક એ દેશની અંદર રહેલા આ ચારે ચાર ઉત્પાદનના સાધનોએ દેશમાં જે ઉત્પાદન કરી આપ્યું તે એ ઉત્પાદનનો સરવાળો કરીએ તો આપણને કાચી રાષ્ટ્રીય પેદાશ, એટલે કે આપણને એને નાણાકીય મૂલ્યમાં ગણતરી કરીએ તો આપણને દેશની નાણાકીય રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય। આનો અર્થ શું થયો કે દેશના અંદર જે કુલ રાષ્ટ્રીય આવક છે એ કુલ રાષ્ટ્રીય આવકમાં આ ઉત્પાદનના ચારે ચાર સાધનોનો ફાળો છે। આ ઉત્પાદનના ચારે ચાર સાધનોના સંયુક્ત ફાળાના પરિણામ સ્વરૂપ દેશની કુલ રાષ્ટ્રીય આવક આપણને પ્રાપ્ત થાય છે। હવે દેશની કુલ રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનના ચારે ચાર સાધનોની વચ્ચે વહેંચાઈ પણ જાય છે। દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે એ દેશની કુલ રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનના ચારે ચાર સાધનોની વચ્ચે વહેંચાઈ પણ જાય છે। કેવી રીતે વહેંચાઈ જાય છે તો એ રાષ્ટ્રીય આવકની જે વહેંચણી છે એ વ્યક્તિ દીઠ પણ વહેંચણી થાય છે અને સાધન દીઠ પણ વહેંચણી થાય છે। જ્યારે તમે વ્યક્તિલક્ષી વહેંચણી કહો છો અથવા તો વ્યક્તિ દીઠ વહેંચણી કહો છો અને સાધન દીઠ પણ વહેંચણી થાય છે, એટલે આ જે બાબત છે એ બહુ મહત્ત્વની છે કે દેશની અંદર જે ઉત્પાદનના ચારે સાધનો રહેલા છે એ ચારે સાધનો એ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાય છે, ઉત્પાદનમાં પોતાની ક્ષમતા અનુસાર ફાળો આપે છે અને એ ઉત્પાદનમાં પોતાની ક્ષમતા અનુસાર ફાળો આપતો હોવાને કારણે એ જે કુલ સરવાળો બને છે એ કુલ સરવાળો દેશની રાષ્ટ્રીય આવક બને છે અને એ દેશની રાષ્ટ્રીય આવકને જો ઉત્પાદનના ચારે સાધનો વચ્ચે વહેંચી દેવામાં આવે તો એ કુલ રાષ્ટ્રીય આવકની વહેંચણી થાય છે। અલબત્ત આની સાથે ઘણી બધી બાબતો ચર્ચામાં જોડાયેલી છે, પણ ઉત્પાદનના ચારે ચાર સાધનોનું શું
બેકગ્રાઉન્ડ છે, શું ભૂમિકા છે એને સમજવાની આપણે કોશિશ કરીએ છીએ કે ઉત્પાદનના ચારે ચાર સાધનોનું શું બેકગ્રાઉન્ડ છે, શું ભૂમિકા છે. તો એ રાષ્ટ્રીય આવકમાં પોતાનો ફાળો આપે છે અને રાષ્ટ્રીય આવકમાં પોતાનો ફાળો આપ્યા પછી એ જેટલા પ્રમાણમાં એ ફાળો આપે છે એટલા પ્રમાણમાં એ પાછું મેળવે છે. એવી આ રાષ્ટ્રીય આવકની વહેંચણીની પણ આપણે વાત કરી કે એને વ્યક્તિ દીઠ પણ વહેંચણી કરી શકાય અને સાધન દીઠ પણ વહેંચણી કરી શકાય. વ્યક્તિ અનુસાર વહેંચણીની સમજૂતીમાં એવું છે કે વિવિધ વ્યક્તિઓની આવકમાં તફાવત સાધી હોય છે એને ઘટાડવા માટે કયા પગલાં ભરવા જોઈએ વગેરે બાબતોનો અભ્યાસ વ્યક્તિ દીઠ વહેંચણી કરવામાં આવે છે. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં પણ અત્યંત આવશ્યક છે, પરંતુ અર્થશાસ્ત્રીઓએ હજુ આમની અમદાવાદ વ્યક્તિલક્ષી વહેંચણીમાં આવી આવકની અસમાનતા રહેલી છે એનો સ્વીકાર કર્યો છે. આવકમાં તફાવત સાધી ઊભો થાય છે અને એને ઘટાડવા માટે કયા પગલાં ભરવા જોઈએ એ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં એની ચર્ચા કરેલી છે. સાધન દીઠ વહેંચણી ખૂબ મહત્વની છે. ઉત્પાદનના ચારે ચાર સાધનો જો પોતાની ક્ષમતા અનુસાર દેશના ઉત્પાદનમાં ફાળો આપતા હોય તો એ દેશના ઉત્પાદનમાં ફાળો આપ્યા માટે જે જમીન મૂડી શ્રમ અને નિયોજક છે એ સાધનોને અનુક્રમે જે આવક પ્રાપ્ત થાય, દાખલા તરીકે જમીનને ભાડું પ્રાપ્ત થાય, શ્રમિકને વેતન પ્રાપ્ત થાય, મૂડીને વ્યાજ પ્રાપ્ત થાય, નિયોજકને નફો પ્રાપ્ત થાય, તો એ જે છે એ રાષ્ટ્રીય જે ઉત્પાદન થાય છે એ અંતે તો આ ચારે ચાર પ્રકારની આવકોમાં વહેંચાઈ જાય છે. ભાડું, વેતન, વ્યાજ અને નફો એ ચારે ચાર આવકોમાં છેવટે તો એ જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવક કે જે રાષ્ટ્રીય ઉત્પાદન છે એ આ ચારે ચાર સાધનોની વચ્ચે વહેંચાઈ જાય છે. એટલે આ સંબંધમાં આ એક બહુ મહત્વની વસ્તુ સમજવાની છે કે ઉત્પાદનના ચાર સાધનો છે, ઉત્પાદનના ચારે ચાર સાધનો ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાય છે, પોતાની ક્ષમતા અનુસાર ઉત્પાદનમાં ફાળો આપે છે. એ ઉત્પાદનના ચારે ચાર સાધનોના આપેલા ફાળાનો સરવાળો એ રાષ્ટ્રીય આવક બને છે અને એ જ રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનના ચારે ચાર સાધનો વચ્ચે એ જુદા જુદા પ્રકારે વેચાઈ જાય છે. જમીનને ભાડાના સ્વરૂપમાં, મૂડીને વ્યાજના સ્વરૂપમાં, શ્રમિકને વેતનના સ્વરૂપમાં અને નિયોજકને નફાના સ્વરૂપમાં વેચાઈ જાય છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે રાષ્ટ્રીય આવક બરાબર ભાડું વેતન, ભાડું પ્લસ વેતન પ્લસ વ્યાજ પ્લસ નફો એ રાષ્ટ્રીય આવક છે. એટલે ઉત્પાદનના ચારે ચાર સાધનોનું ખૂબ મહત્વ છે અને ઉત્પાદનના ચારે ચાર સાધનો અહીંયા ઉત્પાદનની પ્રક્રિયામાં વિવિધ રીતે ફાળો આપે છે અને વિવિધ રીતે ફાળો આપતા હોવાને કારણે ઉત્પાદનના ચારે ચાર સાધનો ખૂબ મહત્વના બને છે. અહીંયા આપણે આ વસ્તુને સમજ્યા પછી ઉત્પાદનના ચાર સાધનોની અંદર પહેલું સાધન છે જમીન. જમીન એ કુદરતી બક્ષિસ છે, જમીન એ કુદરત તરફથી પ્રાપ્ત થયેલી ભેટ છે. જમીનના કુલ પુરવઠામાં મનુષ્ય વધારો કે ઘટાડો કરી શકતો નથી. જમીન એ કુદરતની દેન છે અને જમીન એ કુદરત તરફથી પ્રાપ્ત થયેલી ભેટ હોવાને કારણે, દેન હોવાને કારણે મનુષ્ય એના કુલ પુરવઠામાં વધારો કે ઘટાડો કરી શકતો નથી. જમીન એટલે માત્ર અહીંયા ખેતી કરવાની જમીન એવો અર્થ નથી કરવાનો. જમીનનો અર્થ એ થાય છે કે જમીન એટલે પર્વતો, તળાવો, સમુદ્રો, નદીઓ, ખડકો, વહેતા ઝરણા, ખેડવાલાયક ખેતીની જમીન, બધું જ એ જમીનના સંદર્ભના અર્થમાં મૂકવામાં આવ્યું છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે માત્ર જમીન એટલે જમીન જે ખેતીલાયક જમીન છે એ જમીન નહીં. જમીનનો અર્થ અહીંયા એવું કરવામાં આવ્યો છે કે જમીન એટલે બધું જ આવી જાય, એમાં પર્વતો, નદીઓ, ખડકો, સમુદ્રો, બધી જ બાબતો એ જમીનના સંદર્ભમાં મૂકવામાં આવી છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં એને જમીન તરીકે ઓળખવામાં આવે છે અને જમીન એ કુદરતી દેન છે, કુદરત તરફથી પ્રાપ્ત થયેલી બાબત છે. એમાં મનુષ્ય એના પુરવઠામાં વધારો કે ઘટાડો કરી શકતો નથી, જે તમે જાણો છો, અભ્યાસમાં ભણ્યા છો. આપણે જે મહત્વની વાત કરી તે કે ઉત્પાદનના ચારે ચાર સાધનો એ ઉત્પાદનમાં પોતાનો ફાળો આપે છે, એ આપેલા ફાળાનો સરવાળો કરીએ એટલે રાષ્ટ્રીય આવક બને છે
અને એ રાષ્ટ્રીય આવક એ પાછા ઉત્પાદનના ચારે સાધનોની વચ્ચે વેચાઈ જાય છે. એટલે એ કયા પ્રકારે વેચાઈ જાય છે? તો કે જમીનને ભાડાના સ્વરૂપમાં મળે છે, શ્રમિકને વેતનના સ્વરૂપમાં મળે છે, મૂડીને વ્યાજના સ્વરૂપમાં મળે છે અને નિયોજકને નફાના સ્વરૂપમાં મળે છે. અને તેથી આ ઉત્પાદનના ચારે ચાર સાધનોને સંયોજન કરવાનું કામ નિયોજક કરે છે અને એના ફળ સ્વરૂપે એને નફાની પ્રાપ્તિ થાય છે. આપણે અહીંયા વધારે ચર્ચામાં આજે નવું યુનિટ શરૂ કર્યું છે એટલે નવા યુનિટની ચર્ચામાં કેટલીક બાબતો ખૂબ મહત્ત્વની છે અને એને બરાબર સમજવાની છે. અહીંયા આ એટલા માટે સમજવાની છે કે ઉત્પાદનના સાધનોનો જ ફાળો રાષ્ટ્રીય આવકનું પરિણામ બને છે અને રાષ્ટ્રીય આવકની વહેંચણી પણ આ ઉત્પાદનના ચારે સાધનોની વચ્ચે જ થઈ જાય છે. અને એટલા માટે ઉત્પાદનના ચારે સાધનો ખૂબ મહત્ત્વના છે, જેને જમીન, મૂડી, શ્રમ અને નિયોજક તરીકે તમે ગણો છો. આપણે અહીંયા એક સામાન્ય બાબતનો અભ્યાસ કરવો છે અને જમીન વિશેની આપણે જે વાત કરી એ કુદરતી દેન છે, કુદરત તરફથી પ્રાપ્ત થયેલી ભેટ છે. એમાં મનુષ્ય પોતા એના પુરવઠામાં વધારો ઘટાડો કરી શકતો નથી. અને જમીનની અર્થશાસ્ત્રની પરિભાષામાં બહુ વ્યાપક વ્યાખ્યા છે અને એમાં બધાનો સમાવેશ થાય છે. એની ચર્ચા કર્યા પછી જમીન છે એ જમીન એ બધી જ જગ્યાએ પોતાની રીતે સરખી નથી. જમીનની ફળદ્રુપતા તમે જુઓ, જમીનની ગુણવત્તા તમે જુઓ, જમીનની અંદરના પદાર્થો તમે જુઓ, જમીનની અંદરના તત્વો તમે જુઓ, જમીનની અંદર રહેલા જુદા જુદા ખનિજ તત્વોને તમે અભ્યાસ કરો તો એ બધામાં તફાવત છે. એક સરખા પ્રમાણમાં એક સરખી રીતે બધી જ જમીન રહેલી નથી. જમીનની અંદર પણ ઘણા બધા તફાવતો રહેલા છે, પણ જમીનની અંદર જે ઘણા બધા તફાવતો રહેલા છે એની સાથે સાથે આપણે સૌથી મહત્ત્વની બાબત જે ભણવાની છે તે કે ઉત્પાદનના ચારે સાધનોને જે રાષ્ટ્રીય આવક જે સ્વરૂપે પ્રાપ્ત થાય છે, દાખલા તરીકે જમીનને ભાડાના સ્વરૂપે પ્રાપ્ત થાય છે, તો ભાડું શું છે? ભાડું શું છે એ સમજવાની જરૂર છે. આપણે ઉત્પાદનના એક એક સાધનનો અભ્યાસ કરતા જઈશું. અહીંયા જમીનની વાત કરી કે જમીન કોને કહેવાય, જમીનને આપણે વિસ્તૃત અર્થમાં સમજવાની કોશિશ કરી અને એ જમીનને ભાડાના સ્વરૂપમાં આવક પ્રાપ્ત થાય છે અને એ ભાડાના સ્વરૂપમાં જે આવક પ્રાપ્ત થાય છે એને સમજવાની આપણે કોશિશ કરીએ છીએ. હવે ભાડું એટલે શું? તો સામાન્ય વ્યવહારમાં એનો અર્થ આપણે શું કરીએ છીએ, ભાડું એટલે શું? એકબીજા સાથે વાતચીતમાં ભાડા શબ્દનો આપણા મગજમાં શું ખ્યાલ હોય છે, આપણે શું સમજતા હોઈએ છીએ? તો સામાન્ય વ્યવહારમાં સાયકલ છે, મકાન છે, ફર્નિચર છે ઇત્યાદિ વસ્તુઓને નિશ્ચિત સમય માટે ઉપયોગ કરવા બદલ એના માલિકને જે ચૂકવવી પડતી રકમ હોય એને આપણે ભાડું કહીએ છીએ. ક્યારેક ભાડાની સાયકલને શીખવા જતા હતા, ક્યારેક ભાડાના મકાનમાં રહેવા જતા હતા. તો એ આટલા કલાક પછી સાયકલ જમા કરાવવાની, તો કલાકનું આટલું ભાડું છે, આટલા સમય માટે તમે મકાનમાં ભાડે રહી શકો છો, તો એ મકાનનું ભાડું આટલું છે. એટલે વસ્તુઓનો નિશ્ચિત સમય માટે ઉપયોગ કરવા બદલ એના માલિકને જે રકમ ચૂકવવી પડે એ રકમને આપણે ભાડા તરીકે ઓળખીએ છીએ. અર્થશાસ્ત્રમાં ભાડાનો વિશિષ્ટ અર્થ છે. આ સામાન્ય અર્થમાં, સામાન્ય બોલચાલના વ્યવહારમાં અથવા તો આપણા મગજમાં જે ખ્યાલ પડેલો છે ભાડા વિશેનો, એ આવો ખ્યાલ પડેલો છે કે આપણે કોઈપણ બીજાના માલિકીની ચીજવસ્તુનો જેટલા સમય માટે ઉપયોગ કરીએ છીએ એ ઉપયોગ કરવા બદલ જેટલી કિંમત ચૂકવવી પડે એ એનું ભાડું છે. પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીનના વિશિષ્ટ ખ્યાલો સાથે જમીનના ભાડાનો પણ ખ્યાલ વિશિષ્ટ છે. જમીનના ભાડાનો ખ્યાલ પણ વિશિષ્ટ રીતે રહેલો છે. દાખલા તરીકે જમીનની કમાણી, ઉત્પાદનના ચાર સાધન જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, એમાં જમીનને ફાળે જતી આવકને આપણે ભાડું કહેવાય છે. જમીન એ કુદરતી બક્ષિશ છે, એને માટે માનવીએ કોઈ શ્રમ કરવો પડ્યો નથી. આથી ભાડાને મહેનત વિનાની કમાણી તરીકે ગણવામાં આવે છે. દેખીતી રીતે જે ફળદ્રુપ જમીન હોય એને વધારે ને ઓછી ફળદ્રુપ જમીન હોય એને ઓછું ભાડું મળે. જુઓ, આ જે ભાડાની કમાણી છે એ મહેનત વિનાની કમાણી કહેવામાં આવે છે. જમીનની કમાણીને શા માટે જમીનની કમાણીને મહેનત વિનાની કમાણી કહેવામાં આવે છે?
કે માનવીને જમીન માટે કોઈ શ્રમ કરવો પડ્યો નથી. જમીન એ કુદરત તરફથી પ્રાપ્ત થયેલી ભેટ છે, બક્ષિસ છે. જમીનને ફાળે જે આવક મળે એને આપણે ભાડા તરીકે ઓળખીએ છીએ, પણ એ કુદરતી બક્ષિસ છે. એના માટે કોઈ કોઈ વિશિષ્ટ શ્રમ મનુષ્ય કર્યો નથી જમીનને ઉત્પન્ન કરવા માટેનો, અથવા તો જમીનના પુરવઠામાં ફેરફાર કરવા માટે પણ એ સક્ષમ નથી. એટલે જમીનના માનવીને કોઈ શ્રમ કરવો પડ્યો નથી, એથી ભાડાને મહેનત વિનાની કમાણી તરીકે ગણવામાં આવે છે. જે જમીનમાંથી ભાડું મળે એ મહેનત વિનાની કમાણી છે. અલબત્ત જમીન વધારે કે ઓછી ફળદ્રુપ છે એ આખી અલગ વસ્તુ છે. વધારે ફળદ્રુપવાળી જમીનને વધારે ભાડું મળે, ઓછી ફળદ્રુપવાળી જમીનને ઓછું ભાડું મળે એ અલગ વાત છે. પણ જમીનના ઉત્પાદનના એક સાધન તરીકે મનુષ્ય કોઈ વિશિષ્ટ શ્રમ કર્યો ન હોવાથી, એના માટે કોઈ વિશિષ્ટ પ્રયત્નો કર્યા ન હોવાથી, એના ઉત્પાદનમાં એનો કોઈ ફાળો ન હોવાથી, એમાંથી જે આવક પ્રાપ્ત થાય એ જે ભાડાના સ્વરૂપે આવક પ્રાપ્ત થાય એ મહેનત વિનાની કમાણી છે, એવો એક ખ્યાલ છે, એવો એક કર્તવ્ય કરવામાં આવ્યો છે. બીજી બાબત છે અધિશેષ. આ ખ્યાલ અનુસાર તમે જુઓ તો ઉત્પાદનના કોઈપણ સાધનને ભાડું પ્રાપ્ત થઈ શકે છે. ઉત્પાદનના કોઈપણ સાધનને ચૂકવવી પડતી લઘુત્તમ આવક કરતાં જેટલી વધારે ચૂકવણી કરવી પડે એને ભાડું કહેવાય. દાખલા તરીકે એક મજૂર માત્ર 3 રૂપિયાના વેતને કામ આપવા તૈયાર હોય અને જો એને બજારમાંથી 5 રૂપિયા જેટલું વેતન મળે તો 2 રૂપિયા જેટલું ભાડું એ એનો અધિશેષ કહેવાય, અને આ ભાડું એ અધિશેષ છે એમ કહેવાય. આનો અર્થ શું થયો કે માત્ર જમીનને જ ભાડું મળે છે એમ ન કહેવાય. જમીન સિવાય ઉત્પાદનના કોઈપણ સાધનને ભાડું મળે છે. જમીન સિવાયના ઉત્પાદનના કોઈપણ સાધનને ભાડું મળે છે એનો અર્થ શું થયો કે માનો કે એક શ્રમિક છે, એ શ્રમિક 3 રૂપિયાના વેતને કામ કરવા તૈયાર છે પણ બજારમાં એને 5 રૂપિયા વેતન મળે છે, તો એનો જે 2 રૂપિયા વધારે મળ્યો એ એનો અધિશેષ થયો અને એ અધિશેષ એનું ભાડું છે. ત્રીજી બાબત છે ભાડાના ખ્યાલમાં ભાડા જેવી આવક. આ ખ્યાલ પ્રોફેસર માર્શલે રજૂ કર્યો છે. ભાડા જેવી આવક ટૂંકા ગાળામાં ઉત્પાદનના કોઈપણ સાધનની અછતને લીધે તેને જે વધારાની કમાણી થાય છે તેને ભાડા જેવી આવક કહે છે. સમયનો ગાળો ટૂંકો છે અને સમયના ટૂંકા ગાળામાં એ ઉત્પાદનના સાધનની અછત છે, અને એ ઉત્પાદનના સાધનની અછતને કારણે એને જે આવક પ્રાપ્ત થાય છે એ ભાડા જેવી આવક છે. કારણ કે લાંબે ગાળે તેની અછત દૂર થવાની જ છે. વધારાની કમાણી અને નામશેષ થઈ જવાની છે, દૂર થઈ જવાની છે. અને આથી પ્રોફેસર માર્શલે એમ કહ્યું છે કે ટૂંકા ગાળામાં જે અધિક કમાણી થાય એ ભાડા જેવી આવક છે. કારણ કે ટૂંકા ગાળામાં એ ઉત્પાદનના સાધનની અછત છે, અને એ ઉત્પાદનના સાધનની અછતને કારણે એ જે વધારાની કમાણી પ્રાપ્ત કરે છે એ વધારાની કમાણી છે, એ ભાડા જેવી આવક છે. એટલે આપણે અહીંયા જ્યારે ઉત્પાદનના એક સાધન જમીનનો અભ્યાસ કરીએ ત્યારે જમીનને માત્ર સામાન્ય વ્યવહારમાં જે ભાડું મળે છે એના અનુસંધાને આપણો અભ્યાસ નથી. ભાડાના ઘણા બધા વિશિષ્ટ ખ્યાલો છે. અર્થશાસ્ત્રમાં એ વિશિષ્ટ ખ્યાલોમાં આપણે આ સમજવાની કોશિશ કરવાની છે. સામાન્ય વ્યવહારમાં ભાડાની જે વાત કરી છે એ વસ્તુ આખી અલગ છે. દાખલા તરીકે તમે મકાન ભાડા માટે લીધું હોય તે એ તો મકાન માલિકને તમે ચોક્કસ સમય માટે એનો ઉપયોગ કર્યો હોય, જે કિંમત ચૂકવો છે એ ભાડું છે. પણ જે અર્થશાસ્ત્રમાં ભાડાના વિશિષ્ટ ખ્યાલો છે એમાં જમીનની કમાણી, જેને તમે મહેનત વિનાની કમાણી કહો છો, તે જમીનની કમાણી. કારણ કે જમીનની કમાણી મહેનત વિનાની કમાણી કેમ? જમીન કુદરતી બક્ષિસ છે, કુદરતી ભેટ છે માટે. આ એક ખ્યાલ. બીજો ખ્યાલ અધિશેષ. એ બહુ મહત્ત્વનો છે કે જમીનને જ માત્ર ભાડા તરીકે આવક પ્રાપ્ત થાય છે એવું નથી. ઉત્પાદનના કોઈપણ સાધનને પણ ભાડા તરીકે આવક પ્રાપ્ત થાય છે. પણ એ ઉત્પાદનના સાધનને ભાડા તરીકે આવક પ્રાપ્ત થાય છે કઈ રીતે? તો દાખલા તરીકે શ્રમિક છે, એ 2 રૂપિયાના વેતને કામ કરવા તૈયાર છે પણ એને 3 રૂપિયા મળે છે, તો 1 રૂપિયો વધારે મળે છે, એ અધિશેષ થયો અને એનું ભાડું મળ્યું. અને ત્રીજો જે ખ્યાલ છે ભાડા વિશેનો, અર્થશાસ્ત્રના વિશિષ્ટ અર્થમાં એ ભાડા જેવી આવક છે. માર્શલે એની રજૂઆત કરી છે કે ટૂંકા ગાળામાં ઉત્પાદનના સાધનની અછત છે, અને અછત હોવાને કારણે એ વધારે કમાણી પ્રાપ્ત કરે છે, અને જેટલી વધારે કમાણી પ્રાપ્ત કરે એ એની ભાડા જેવી આવક બને છે. આ બહુ અગત્યની બાબત પ્રોફેસર માર્શલે સૂચવી છે. અને આવી વસ્તુ સ્થિતિ નિષ્પન્ન થાય છે કે ક્યારેક સમાજમાં અને ક્યારેક દેશમાં એવી પરિસ્થિતિ પેદા થાય છે કે કોઈ એક ઉત્પાદનના સાધનની ટૂંકા ગાળા માટે અછત સર્જાય. દાખલા તરીકે મૂડીની ટૂંકા ગાળા માટે અછત સર્જાય,
दाखला तरीके नियोजकोनी टूंका गाळा माटे अछत सर्जाय अने एने कारणे ए टूंका समयना गाळामां ए घणी बधी आवक प्राप्त करी ले तो ये घणी बधी आवक प्राप्त करे छे ए एनी भाड़ा जेवी आवक बने छे। आ बहु बहु इम्पोर्टंट ख्याल छे प्रोफेसर मार्शले आप्यो छे। एटले आपणे अहींया उत्पादनना चारे चार साधनोनी उत्पादननी अंदर आपेलो फाळो कुल राष्ट्रीय आवकनी उत्पादनना चार साधनों वच्चे वेचणी कया स्वरूपे चार साधनों वच्चे वेचणी थाय छे ते अने ए वेचणी थया पछी जमीन ए उत्पादननुं एक अगत्यनुं साधन छे। कुदरती भेट छे, कुदरती बक्षीस छे, मानव श्रमनो एमां कोई फाळो नथी। एवा उत्पादनना जमीनना साधनना अभ्यासमां आपणे केटली बाबतोनी चर्चा करी अने एमां जमीन ने जे भाड़ू प्राप्त थाय छे ए भाड़ू सामान्य अर्थ में भाड़ा शू अर्थ करे छे शू ख्याल छे अने अर्थशास्त्रनी परिभाषा में भाड़ा शू ख्याल छे भाड़ा शू अर्थ छे एनी आपणे चर्चा करी। आजे आपणे आ नवू एकम शुरू कर्युं छे अने नवू एकम शुरू कर्युं छे एटले आटली वस्तु समझवानी कोशिश करिए। आनी आ वातने आपणे थोड़ी पुनरावर्तन एटला माटे करीए छीए के आपणने आनी समझ पाकी थाय अने आगळना जे अभ्यास करवानो छे एनी साथे तमे कनेक्ट थाओ, तमे जोड़ाई शको એટલા માટે સતત જે ચર્ચા કરી છે એ ચર્ચાને આપણે પુનરાવર્તનમાં લઈએ છીએ અને પુનરાવર્તનમાં લઈને એને સમજવાની કોશિશ કરીએ છીએ જેથી તમારો અનુબંધ જળવાઈ રહે, તમારી જે સમજવાની જે બાબત છે, જે તમારી સમજવાની શક્તિ છે, તે જે તમારો સમજવાનો દૃષ્ટિકોણ છે એ જળવાઈ રહે એટલા માટે આપણે આગળની બાબતને થોડી થોડી સાંકળવાનો પ્રયત્ન કરીએ છીએ। આને સમજવાની કોશિશ કરજો। હાલ અત્યારે આપણે આ નવું યુનિટ છે, આટલી ચર્ચાને અહીંયા વિરામ આપીએ છીએ।